नमस्कार मित्रों, मनी नाइनना खास बुलेटिन मनी टाइम मा तमारू स्वागत छे। आजे अमारी पासे छे केटली खास खबर, तो चालो शुरुआत करिए। पहली खबर छे तेजी मा तरबोल बजानी। शेर बजारो सतत आगे कूच करी रहा छे, कारण के अर्थतंत्रना मूळिया मजबूत होवाथी विदेशी रोकाणकारोए मे महीना मा धूम पैसा ठालव्या छे। 29 मे सोमवारना रोज बैंक निफ्टी इंडेक्से रिकॉर्ड हाई बनावी छे અને લાગે છે કે સેન્સેક્સ અને નિફ્ટી પણ ટૂંક સમયમાં નવી રેકોર્ડ ઊંચાઈ હાંસલ કરી લેશે। મે મહિનામાં સેન્સેક્સ 1700 પોઈન્ટથી વધુ, જ્યારે નિફ્ટી 550 પોઈન્ટ્સ વધ્યો છે। 28 માર્ચથી 29 મે સુધીના 2 મહિનામાં બેંક નિફ્ટી 12%, જ્યારે બીએસઈ સેન્સેક્સ 13% વધ્યો છે। સેન્સેક્સ અને નિફ્ટી 10% વધ્યા છે, જ્યારે બીએસઈ મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 15% વધ્યા છે। 29 મેના રોજ સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ ઇન્ટ્રાડે દરમિયાન 524 પોઈન્ટ વધીને 63000 પોઈન્ટની મહત્વની સાયકોલોજીકલ સપાટીને ક્રોસ કરી ગયું અને 63026ની ઊંચાઈએ પહોંચ્યું હતું। જો કે બપોર પછી પ્રોફિટ બુકિંગને પગલે સેન્સેક્સ 345 પોઈન્ટ પ્લસમાં રહીને 62846.38ના લેવલે બંધ રહ્યું। નિફ્ટી 50 પર 18619 પોઈન્ટ 15 પોઈન્ટની સપાટીએ પહોંચ્યા બાદ 99.30 પોઈન્ટના સુધારા સાથે 18599ના લેવલે બંધ રહ્યું હતું। યાદ છે ને, પાન કાર્ડને આધાર સાથે લિંક કરાવવાની છેલ્લી તારીખ આવી રહી છે અને આ કામ પૂરું કરવાની છેલ્લી તારીખ 30 જૂન છે। આ ઉપરાંત મફતમાં આધાર ડિટેલ્સ અપડેટ કરાવવાની છેલ્લી તારીખ 14 જૂન છે અને ત્યારબાદ ચાર્જ ચૂકવવો પડશે। આ તો થઈ આધારની વાત, હવે કરીએ બેંકની વાત। જો બેંકમાં લોકર ખોલાવ્યું હોય તો બેંક સાથે કરેલા એગ્રીમેન્ટને રિન્યુ કરાવવાની છેલ્લી તારીખ જૂનમાં જ આવે છે। આરબીઆઈએ બેંકોને સૂચના આપી છે કે 30 જૂન સુધીમાં 50% ગ્રાહકોના બેંક લોકર એગ્રીમેન્ટ રિન્યુ કરાવી લેવા અને બાકીના 50% ગ્રાહકોના લોકર એગ્રીમેન્ટ રિન્યુ કરાવવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે। સિગારેટથી લઈને હોટેલ કારોબારમાં ફેલાયેલી કંપની આઈટીસીના શેરમાં તેજી વાળાએ તરખાટ મચાવ્યો છે। સતત 6 સેશનથી વધી રહેલો આઈટીસીનો શેર ફરી નવી ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો છે। કંપનીએ માર્ચમાં પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે શેર દીઠ રૂપિયા 6.75નું ફાઇનલ ડિવિડન્ડ અને રૂપિયા 2.75નું સ્પેશિયલ ડિવિડન્ડ જાહેર કર્યું છે અને આ ડિવિડન્ડ માટે 30 મે રેકોર્ડ ડેટ છે। કંપનીએ માર્ચમાં 6 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ પણ ચૂકવ્યું હતું। આમ સમગ્ર વર્ષ માટે કંપનીએ 15.5 રૂપિયા ડિવિડન્ડ જાહેર કર્યું છે। ફાઇનલ અને સ્પેશિયલ ડિવિડન્ડ ઓગસ્ટમાં ચૂકવવામાં આવશે। બ્રોકર્સ તરફથી આઈટીસીના શેર માટે રૂપિયા 475 સુધીના ટાર્ગેટ ભાવ આપવામાં આવ્યા છે। 29 મે સોમવારના રોજ આઈટીસીનો શેર 449 રૂપિયાના ભાવે બંધ રહ્યું હતું। એચડીએફસી બેંકે સ્પેશિયલ ફિક્સ ડિપોઝિટ સ્કીમ લોન્ચ કરી છે। વધારે ઇન્ટરેસ્ટ રેટ ધરાવતી આ એફડી સ્કીમ મર્યાદિત સમય માટે ઉપલબ્ધ છે। એચડીએફસી બેંકે 35 મહિનાની મુદત ધરાવતી સ્પેશિયલ એફડી સ્કીમમાં 7.20% અને 55 મહિના માટે 7.25% વ્યાજદરની જાહેરાત કરી છે। જો તમે સિનિયર સિટીઝન હશો તો સ્પેશિયલ એફડી સ્કીમ હેઠળ 35 મહિનાની મુદતની એફડી પર 7.70%, જ્યારે 55 મહિનાની એફડી પર 7.75% વ્યાજ મળશે। આ સિવાય 7 દિવસથી 29 દિવસની મુદત ધરાવતી એફડી પર 3%, 30 દિવસથી 45 દિવસની એફડી પર 3.5%, 46 દિવસથી 6 મહિનાની એફડી પર 4.5% ઇન્ટરેસ્ટ રેટની ઓફર કરી છે। બેંકે 6 મહિનાથી 9 મહિનાની એફડી પર 5.75%, 9 મહિનાથી 1 વર્ષની એફડી પર 6% અને 1 વર્ષથી 15 મહિનાની અંદર પાકતી એફડી પર 6.60%, જ્યારે 15 મહિનાથી 18 મહિનાની એફડી પર 7.10% અને 18 મહિનાથી 2 વર્ષ 11 મહિનામાં પાકતી એફડી પર 7% વ્યાજદરની જાહેરાત કરી છે। વોટ્સએપ સતત ફેરફાર કરતું રહે છે અને નવા ફીચરો મળતી રહે છે। હવે વોટ્સએપના યુઝર્સ વિડીયો કોલ વખતે પોતપોતાની સ્ક્રીન પણ શેર કરી શકશે। કંપની ટૂંક સમયમાં તમામ દેશોમાં આ ફીચર શરૂ કરવાની છે। વિડીયો કોલ દરમિયાન સ્ક્રીન શેર થઈ શકશે તો લોકોને ઘણો ફાયદો થશે અને તેમનો વિડીયો કોલ એક્સપિરિયન્સ વધુ સારું રહેશે। વોટ્સએપે તાજેતરમાં પર્સનલ ચેટ લોક કરવાનું તેમજ સેન્ડ મેસેજને 15 મિનિટની અંદર એડિટ કરવાનું ફીચર પણ ઉમેર્યું હતું। આ બંને ફીચર વિવિધ દેશોમાં તબક્કાવાર ધોરણે લાગુ થશે, પરંતુ વિડીયો કોલ વખતે સ્ક્રીન શેરિંગનું ફીચર તમામ દેશોમાં એક સાથે લાગુ થશે। યુઝર ફ્રેન્ડલી એક્સપિરિયન્સ માટે સતત નવા ફીચર સામેલ કરવાની યોજનાને લીધે વોટ્સએપના અબજો ગ્રાહકો છે અને તેની અપાર લોકપ્રિયતા છે।
2023 પતવા આવશે ત્યારથી કદાચ હોમ લોન, ઓટો લોન અને વિવિધ કન્ઝ્યુમર લોન સસ્તી થવાનું શરૂ થઈ શકે છે. આગાહી કરતી વૈશ્વિક કંપની ઓક્સફર્ડ ઇકોનોમિક્સે જણાવ્યું છે કે ચાલુ કેલેન્ડર વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં વ્યાજદર ઘટવાની શરૂઆત થઈ શકે છે. તેણે જણાવ્યું કે આરબીઆઈ ડિસેમ્બર ક્વાર્ટરમાં ચાવીરૂપ વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે. ત્યારબાદ બેંકો પણ લોનના દરમાં ઘટાડો કરશે, એટલે કે ગ્રાહકો વિવિધ કન્ઝ્યુમર લોન પર જે માસિક હપ્તા ચૂકવે છે તેમાં ઘટાડો થશે. અત્યારે ભારતમાં રેપો રેટ 6.5% છે અને જો રેપો રેટમાં ઘટાડો થશે તો બેંકોના લોનના દર પણ ઘટશે અને તમારા ઈએમઆઈમાં ઘટાડો થશે. અત્યારે બેંકો હોમ લોન માટે 9% આસપાસ ઇન્ટરેસ્ટ રેટ વસૂલે છે, જે ગયા વર્ષે 7% આસપાસ હતો. રિઝર્વ બેંકે મે 2022થી વ્યાજદરમાં વધારો કર્યો છે અને એક વર્ષમાં રેટ 8.5% વધારી દીધા છે. સરકારી બેંકોની સ્પેશિયલ એફડી સ્કીમની ઓફર ટૂંક સમયમાં સમાપ્ત થઈ રહી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની 400 દિવસથી અમૃત કળશ ફિક્સ ડિપોઝિટ સ્કીમ હેઠળ પૈસા મૂકવાની છેલ્લી તારીખ 30 જૂન છે. એસબીઆઈની આ સ્કીમમાં એફડી કરાવો તો તમને 7.10%, જ્યારે સિનિયર સિટીઝનને 7.60% વ્યાજદર અનુસાર વ્યાજની કમાણી થશે. અન્ય ધિરાણ કરતા ઇન્ડિયન બેંકની આઈએનડી સુપર 400 ડેઝ સ્પેશિયલ એફડી સ્કીમની છેલ્લી તારીખ પણ 30 જૂન છે અને તેમાં 7.25%, જ્યારે સિનિયર સિટીઝનને 7.75% ઇન્ટરેસ્ટ રેટ મળે છે. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. હવે ફરી મળીશું. અમારું બુલેટિન કેવું લાગ્યું તે અમને કમેન્ટ મારફતે ચોક્કસ જણાવજો. અને હા, આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ અને શોઝ જોવા માટે મની9ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.